પ્રમુખ સી આર પાટીલ ને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બનાવાયા છે, જેથી સુરતમાં જળસંચયની કામગીરીમાં ઉછાળો આવ્યો છે. જળશક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર, પોલીસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જળશક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઇનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે. મહત્વની વાત છે કે રાજ્યમાં સૌપ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો. જળશક્તિ અભિયાન હેઠળ પ્રકલ્પનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં સુરત સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકાર ના બંનેના નેજા હેઠળ જો અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે, જેમાં જો અમારા જો રેન વોટર હોય છે, રેન વોટરના જો ધરતીના પેટાળમાં અમારા જો એક્વિફર છે, જ્યાં પાણી રહે છે, જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ, વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ. આ આશયથી જો કાર્યક્રમ હેઠળ આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ્યમથકમાં કમ્યુનિટી હોલ ખાતે જો એક બોર કરવાના જો અત્યારે જો મુહૂર્ત થયા, જેમાં ખાસ કરીને અમારે જો બી બારિશના પાણી અહીંયા થાય છે, જો છતો ઉપર આવે છે, એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છીએ. બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જોઈએ. અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન છે, પોલીસના લાઇન્સ છે, અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસેસ છે, તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે, જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે, જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય. આ તમામ પાણી અમારી ધરતીના અંદર જાય. જેટલા બી અમે એક્સટ્રેટ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે, બોરિંગના મારફતે, પંપના મારફતે, એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખીએ.